तो जीतू वाघाणी खोड़लधाम खाते छे जेमां आशीर्वाद प्राप्त कर्या हता, ध्वजारोहण कर्युं हतुं, जेरे अत्यारे तेमनी रजत तुला करवामां आवी रही छे, एटले के रजत तुला करी देवामां आवी छे। खास खोड़लधाम खाते तेमना समर्थको तेमना मित्रों द्वारा आयोजन करायुं हतुं, जे तेमनी रजत तुला करवामां आवी छे, एटले के चांदीने भारो भार शिक्षण मंत्री जीतू वाघाणी ने तोलवामां आव्या छे। अने आ प्रसंगे तमाम दिग्गजो त्यां जोवा मळी रह्या छे। खोड़लधामनी अंदर अत्यारे दिग्गजोनो जमावड़ो जोवा मळी रह्यो छे। सांसद होय, धारासभ्य होय, मंत्री होय, साथे ज खोड़लधामना प्रमुख होय, खोड़लधामना तमाम ट्रस्टी होय, तमाम लोको हाजर जोवा मळी रह्या छे। खोड़लधाम जे पाटीदारोनुं आस्थानुं केन्द्र जेने मानवामां आवे छे, तो आ प्रसंगे खास जीतू वाघाणीनी रजत तुला करवामां आवी, तेमना समर्थको तेमना मित्रों द्वारा आ कार्यक्रम जे योजवामां आव्यो हतो, ज्यां चांदीना भारो भार शिक्षण मंत्री जीतू वाघाणीने तुलाया छे। बोल खोड़ाला माता की। नवला नोरता नो प्रारंभ होय, आपणा सौनु आस्था ने श्रद्धा नु प्रतीक, न मात्र लेवा पाटीदार समाज, ये कड़वा पाटीदार समाज होय के अन्य ज्ञाति जाति होय, मां खोड़ल ना कागोड़ खाते दर्शन न करे एवं माए रेवा दीधुं नथी। एवी धरती उपर आपणे होय त्यारे सौथी मोटो पर्व धर्ममां, हिंदू धर्ममां होय लांबो पर्व, तो ए नवरात्रि छे। मानी नवरात्रि एना गुणगान गावा, यज्ञो, कर्म धर्म, ध्वजारोहण, सारा दिवसोनी शरूआत ए आजथी थईने पछी दिवाळी आवे छे। माताजीने हृदयनो भाव आपणो पहोंचे हुं समजी शकुं छुं। नथी पंखो, नथी एर कूलर, नथी एसी, अमारा करता तमारी स्थिति हुं छे ने हुं समझुं छुं। बराबर ભાદરવો દીપો છે અને આ સંજોગોમાં જો કોઈ બેસી શકે ને તો એ પાટીદાર સમાજ જ બેસી શકે। મહેનત સમાજ છે, ઉતાર ચડાવ, ઉપર નીચે સંઘર્ષો, આપણા વડીલો બહુ કર્યું, ત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ। ત્યારે મારી વિનંતી છે, તે આ જોડે પ્રાર્થના છે કે જેટલું પણ હું તમને જય બોલાવું અને તમે બોલો એમાં પાપ લાગે, એ મારું પુણ્ય થાય, બધું તમારું। બોલ ખોડિયાર માતાજી, બોલ ઉમા ખોડાલા માતાજી। માં ખોડાલા સાનિધ્યમાં નવલા નોરતે આપણી વચ્ચે ઉપસ્થિત, જેમનો વિચાર, જેમની વાત માં ભગવતી અને ત્યાંના સ્પુરી છે કે કારગોડમાં એક લેવા પાટીદાર સમાજનું એક ધર્મસ્થાનની સાથે શૈક્ષણિક, સામાજિક અને આરોગ્યના પણ કામો થાય, સમાજ એક બને, અન્ય સમાજને પણ ઉપયોગી થઈ શકાય એવો વિચાર જેમને આપ્યો, એવા આપણા સૌના આદરણીય, એમનો પરિચય આપવાની જરૂર નથી, એવું વ્યક્તિત્વ જેમણે કામથી, સેવાથી, અધ્યાત્મ અને ધર્મથી બનાવ્યું છે, એવા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન, મારા પરમ આદરણીય વડીલ શ્રી નરેશભાઈ પટેલ, અન્ય ટ્રસ્ટીઓ ભાઈ શ્રી દિનેશભાઈ કુંભાણી, આદરણીય રમેશભાઈ મહેન્દ્રપરા, રમેશભાઈ ટીલાવાળા, સન્માનની સુરત અને મુંબઈથી પધારેલા, હું એમ કહીશ કે મારા માટે નહીં પણ સમાજ માટે કાયમ સારા કાર્યોમાં આવે છે એવા આપણા સૌ સન્માનિત સમાજના શ્રેષ્ઠીઓ, પદ્મશ્રી આદરણીય મથુરભાઈ, ભાઈ શ્રી લવજીભાઈ, આદરણીય શ્રી સૌજીભાઈ, અમારા કાયમી મંત્રી ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય ભાઈ શ્રી લાખાભાઈ, જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી મનસુખભાઈ, ડોક્ટર બોગરા, સન્માનિત અમારી સમગ્ર ટીમ, સૌ ટ્રસ્ટીઓ, અને મુંબઈથી નાનપણથી મારે જેની સાથે નાતો રહ્યો છે,
એ પદ આડે આપણે બધાને કઈ સંબંધો નથી હોતા, એ તો આવે ને જાય, પણ સંબંધો જાણવા વાળી આપણી જે સંસ્કારો વડેલો આપ્યા છે એ બધા વર્ષોથી 25-30 વર્ષથી ઓળખું છું, પણ એક આત્મીયતા સાથે મારે જેમની સાથે બધા સાથે આત્મીયતાનો ભાવ છે, પણ કેટલીક વાર બાળપણથી મોટા થયા હોય ને એટલે વધારે મન મળી જાય એવા મારા સૌ વડીલો મિત્ર ભાઈશ્રી ડાયાભાઈ રંગપર, કિરણ એક્સપર્ટ ભાઈશ્રી માવજીભાઈ લખાણી, ભાઈશ્રી કિરીટભાઈ ભાનુશાળી, ભાઈશ્રી શૈલેષભાઈ લુખી, ભાઈશ્રી મનીષભાઈ જીવાણી, વેલજીભાઈ શેટા, વલ્લભભાઈ નું નામ આપ્યું છે પણ દેખાતા નથી કાંકડી, ભાવનગરથી ખાસ પધારેલા મૂળજીભાઈ, છગનભાઈ, ભાયાભાઈ, મનરભાઈ, રમેશભાઈ, રાઘુભાઈ, નીતિનભાઈ, બારુભાઈ, દેવરાજભાઈ, બાલાભાઈ, કાળુભાઈ, ભરતભાઈ, ભવાનભાઈ, અર્જણભાઈ, વિનુભાઈ, આપણા વલ્લભભાઈ કાંકડી એટલે હું ધારાસભ્ય હું તો ગોવિંદભાઈ ના ભાઈ સાચું એ પણ બધાયેલા છે, સૌ ભાઈઓ બહેનો યુવાન મિત્રો ને આપણે બધાને એવી તડકાની અંદર પરસેવો કાઢ્યા તોય મોજ કરાવી એવો આપણું રત્નભાઈ શ્રી સુખદેવભાઈ અને મનસુખભાઈ. આજે નવલા નોરતાના દિવસોની શરૂઆત થાય છે, નવા મંત્રીમંડળમાં ની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ નીચેની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મને આખું શિક્ષણ અને સાયન્સ અને ટેકનોલોજીનો વિભાગ એ મળ્યો છે, ત્યારે જન આશીર્વાદ યાત્રા સ્વરૂપે રાજકોટ જિલ્લાની અંદર, શહેરની અંદર ને કાલે ભાવનગરની અંદર લોકો થકી, લોકોના આશીર્વાદથી, સમાજના આશીર્વાદથી જ્યારે મોટા થયા હોય ત્યારે અમારી જવાબદારી બેવડાતી હોય છે. અમે કોઈ નીકળ્યા છે જન આશીર્વાદ યાત્રામાં તો જનતાનો ઋણ સ્વીકાર કરવા માટે નીકળ્યા છે. 88 વર્ષ સુધી એક પાર્ટીને સત્તા આપી એ કોઈ નાની સુની બાબત નથી, એટલે જનતાના આશીર્વાદ અને ખાસ કરીને સમાજમાં બેઠો છું. બાબુભાઈ પણ અહીંયા હાજર છે, એનો નામ ઉલ્લેખ ન થાય તો માફ કરજો, પણ કોઈ વ્યક્તિ ક્યારે એકલો મોટો થઈ શકતો નથી, એ રાજનીતિ હોય, ધંધો હોય, સામાજિક કામ હોય કે કોઈ પણ એનજીઓ હોય, સંસ્થા ચલાવતા હોય, કેટલાય લોકો એની જીવનની યાત્રાની અંદર એ સાથે હોય છે, એ ધંધાનો ગ્રોથમાં પણ પાછળ જોઈએ તો ધ્યાનમાં આવે, પણ આગળ જોવાની ટેવ પડી ગઈ હોય તો પાછળનું ધ્યાનમાં ન આવે. આપણે માં એવી કૃપા કરે કે પાછળનું જોવાનું રાખે, વર્તમાનનું જોવાનું રાખે અને આગળ પણ જોવાનું રાખે. એવા અનેક લોકોનો સહયોગ મને મળ્યો છે, ખોડલધામ પણ એમના આગેવાનો પણ, હું ધારાસભ્ય હોઉં કે ન હોઉં, આ યજ્ઞમાં બેસીને આપણો છે, આપણા સમાજનો છે, એનામાં કઈ કુશળતા છે તો સાથે મળીને આપણે આગળ વધારે એ ભાવ સાથે તમામ લોકોએ જે અહીંયા સુધી પહોંચ્યા છીએ, ત્યારે હું તો એમ કહું છું કે આ સમારંભો છે ને, આ સન્માન છે ને, એ જવાબદારીનું ભાન કરાવવા માટે છે. એટલે આભાર માનું છું, અમે જવાબદારીમાં છીએ એનું સતત જાગૃતતા રહે, ક્યારે અમે છકી ન જઈએ, વિચલિત ન થઈએ, અને જે મા બાપના સમાજના સંસ્કારો છે, અમારી પાર્ટીના સંસ્કારો છે, ક્યારે અમારો પગ લપસે નહીં, પ્રામાણિકતા અને નિષ્ઠાથી કામ કરી શકીએ એવા આપ સૌના આશીર્વાદ મળે ને, એટલા માટે આ સમારંભોમાં અમને નવી ઉર્જા મળતી હોય છે. આદ્ય શક્તિનું ફરજ મિત્રો, કન્સેપ્ટ પાટીદાર સમાજ એ સર્વ સમાજનો સમાવેશક સમાજ તરીકે એમનું સ્થાન મળ્યું છે ને, બધા નજરથી જોવે છે, બધા જ સમાજો આપણી અંદર નહીં આપણી સાથે છે, આપણી પર ભરોસો છે. હું યાદ કરાવું ભૂતકાળ તો અન્ય નાતમાં પણ પટેલ હતા, આ નાયક પટેલ છે એમ કે એ ગુણો, એ નાયક પટેલ એ કે એટલે ગામ માને, સમાજ માને, અન્ય સમાજ માને, કેટલી વડીલોએ મહેનત કરી છે, પરસેવો પાડ્યો છે એ ધરતીમાંથી ધન કાઢવા માટે, ધાન કાઢવા માટે, એ ધાનમાંથી ધન પેદા કરવા માટે મુંબઈ, સુરત, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, દેશ વિદેશની અંદર આપણે છીએ. આપણા વડીલોએ ફાટલા ચોણાને, આપણી માતાઓએ એ ફાટલી સાડીઓ પહેરી છે,
તેરણ ફેરા છે ત્યારે આપણે અહીંયા છીએ અને એમના આશીર્વાદથી આપણે અહીંયા છીએ. આપણું સત્કર્મ ધર્મના આધારે આપણે અહીંયા છીએ. ત્યારે આપણા ઉપરથી ક્યારે ન જાય. ખાસ કરીને યુવાનોને વિનંતી કરું છું, એમને નથી પહોંચ્યા, એમને આવડતો નથી આવી. આપણા વડીલો સરદાર વલ્લભભાઈ પટેલ એમના વંશજો જેમણે શ્વેત ક્રાંતિથી માંડીને આઝાદીની ક્રાંતિ સુધી પોતાની જાનને નોછાવર કરવા માટેની તૈયારી સાથે આ દેશને આઝાદ કરવામાં કોઈ બહુમૂલ્ય ફાળો હોય તો એ ગાંધીજીની સાથે સરદાર વલ્લભભાઈ પટેલનો અને એ વખતે રજવાડા એકત્રીકરણ આ કોઈ નાની સૂની બાબતો નહોતી. એક શેઠાની અંદર જે કંઈક તકરાર થાય ને તો ભાઈને દેવા તૈયાર નથી. હવે એ આપણા મહાપુરુષ છે, એ રજવાડાઓને લોકશાહીમાં સમાજ માટે આપવાની વાત કરીને સ્વીકારી કેવડી તાકાત છે સરદાર વલ્લભભાઈ પટેલ. એના વંશજો તરીકે કેવી રીતે શરૂમાં દેશ ચાલ્યો છે, બહુ સમયનો અભાવ છે મિત્રો, લાંબી વાત નથી કરવી. આપણે કલ્પના કરીએ ને તો આજે પણ આપણે ધ્રુજી જઈએ કેવી રીતે વખતે દેશની સ્થિતિ લોકશાહી હોય ચલાવવાનું હોય, એ પાકિસ્તાન જૂઠું ભીડ્યું હોય એ વખતેની સ્થિતિમાં દેશને સંભાળવાનો એ સંભાળો કર્યો. અને આજે પણ હું એવું માનું છું કે એના સપના પૂરા થઈ રહ્યા છે. 370મી કલમ હોય માં ભારતીનો ધ્વજ, જેમ આપણે ધ્વજ આરોહણ કર્યું છે માને ધ્વજ, એ આપણે શું ચડાવીએ કોના છીએ, તો માની ઈચ્છા છે ને એટલે અહીંયા આવવાનું છે, એટલે આ દિવસ એ પસંદ થયો છે, માએ બોલાવ્યા છે, હું તો એવું માનું છું. એ માનો ધ્વજ કાયમ અમર રહે. એક સમય આપણે કહેતા તેરો ધ્વજ તેરો વૈભવ અમર રહે, માં હમ દિન ચાર રહે ના રહે, માતૃભૂમિ હોય કે માં ખોડલ હોય તમારો ધ્વજ ની નીચે અમે કાયમ છીએ. તમારો ધર્મ નો ધ્વજ એ કાયમ સમાજમાં ફરકતો રહે અને આપણા આશીર્વાદ અમારા ઉપર કાયમ સતત મળતા રહે એવા માના ચરણોમાં આપણે સૌથી પ્રાર્થના કરું છું. અહીંયા ચાંદી તુલામારી કરી છે. કાલ મને કહ્યું 95 છે 92 છે, રમેશભાઈ મને પૂછતા હતા, મેં તો લગભગ હો છે, હોની આસપાસ એક બે આમ તેમ થાય. અને આજે હોનો આંકડો જાયો છે. અમારા ડાયાભાઈ થી માંડી માવજીભાઈ થી માંડી રાજુભાઈ થી માંડી અન્ય ઘણા મિત્રો જેમણે આવો વિચાર આપ્યો, ખોડલ ધામે સ્વીકાર્યો અને કાલ 105 લેવાની 105 માં ખોડલ ના ચરણોમાં ધરીએ છીએ, ભલે 100 કિલો વજન હશે. હું આભાર માનું છું સૌ મિત્રોનો. અમે ક્યાંય કરીએ કાંઈ કરીએ એમાં ક્યાંય અમારો ઉપકારનો ભાવ ના હોઈ શકે, પરોપકારના ભાવ સાથે જ. અને કન્સેપ્ટ ટુ મારી ભારતીય જનતા પાર્ટી, જે પાર્ટીના સંસ્કારો રહ્યા છે સેવાના ભાવ સાથે, ક્યારેક સમય સાથે આપને આમ તેમ લાગે પણ હું તમને વિનંતી કરું છું કે કોઈ પણ વાતમાં ઊંડા ઉતરજો. ઊંડા ઉતરીને તમને કાન પકડીને પણ અમને કહેવાનો અધિકાર હું સમાજને અન્ય સમાજને પણ આપું છું અને ભૂલ હશે તો જાહેરમાં કાન પકડવાની પણ અમારી તૈયારી છે, આપનો અધિકાર છે. પણ ઊંડા ઉતર્યા વગર આમ હતું તેમ હતું ઓલો હતો ના હતો, જ્ઞાતિ જાતિ અન્ય પક્ષો પક્ષી એ બધું ચાલતું રહેવાનું છે, ચાલતું રહે છે, બધાને બધો અધિકાર છે. પણ સત્ય જાણવાનો અધિકાર એ સમાજના અન્ય સમાજના દરેક વ્યક્તિને છે. અને સત્યનું મૂલ્યાંકન કરીને, અને સત્ય ક્યારે છુપાઈ નથી શકતું, સત્ય એ આખરે સત્ય રહેતું હોય છે. ધંધો હોય, વ્યવસાય હોય, રાજનીતિ હોય, સામાજિક કામ હોય, એમના ઉપર ભરોસો રાખીને આ સમાજ કાયમ ચાલ્યો છે. ત્યારે અહીંયા માને આપણે ધજા ચડાવી છે, આપણે શું ચડાવી શકવાના છે. પણ એ માટેના આપને સક્ષમ બનાવે આ સમાજ, આ સમાજના દીકરા દીકરીઓ, શિક્ષણ વિભાગ છે ત્યારે માત્ર એક વિભાગ પૂરતો નથી. પહેલા પ્રમુખ હતો કે નહોતો, એક વિભાગ પૂરતો નથી હોતો. જવાબદારી છે મારે મારા વિભાગની ડિલિવરી કરવાની, નવું કરવાનું, નવું આપવાનું. પણ અન્ય જગ્યાએ પણ જ્યારે આપની મારી મદદની જરૂર હોય ત્યારે હું માને પ્રાર્થના કરું છું કે મને એવી શક્તિ, એવી ઉર્જા, આ બધા સન્માનો છે ને, નવી ઉર્જા, નવો પ્રાણ ને નવી શક્તિ અમારામાં આપતો હોય છે. માં ભગવતીને સમગ્ર સમાજ અહીં આવ્યો છે કે નહીં આવ્યો હોય કે નહીં હોય, સવારમાં હશે, મિટિંગોમાં પછી જતા રહ્યા હશે, અહીંયા હશે, દેશમાં હશે, વિદેશમાં હશે, લેવા પાટીદાર હશે કે અન્ય પાટીદાર સમાજને આપણા ફિરકાવો હશે, એ બધાને કહું છું, માં ભગવતીને કહું છું, મને એવા આશીર્વાદ આપજો કે જ્યારે
આપણા સમાજ ને અન્ય સમાજ ને જરૂર પડે ત્યારે હનુમાન કૂદકો મારીને આપની બાજુમાં ઉભા રહી શકીએ અને એની પ્રતિતિ બધાને થાય વ્યવહારમાં આવે વાતો તો કરી જઈએ પણ વ્યવહારમાં આવે એ શક્તિ એના એન્જિન આપ સૌ અને સૌથી મોટું એન્જિન એમાં ભગવતી છે દેવાધિદેવ શિવ છે એ ભગવતીના ચરણમાં પ્રાર્થના કરું છું આ સન્માન કે અમને જવાબદારીનો અહેસાસ કરાવે પુનઃ એકવાર કહું છું આ ખુરશી એ અમારે બેસવા માટે છે એ ખુરશી અમારા માથે ક્યારેય ન ચડે ને એવા આશીર્વાદ આપજો કારણ કે ખુરશી પર બેસવું ખુરશી માથે ચડી જેવી એમાં બહુ મોટો ફરક છે નાની ભેદરેખા છે એ ભેદરેખા પરખવાનો એને સમજવાનો અને જે લોકોને જરૂરિયાત છે એ સર્વાંગી સમાજ હોય એ સમાજને મદદ કરવાનો આપણો જે સંસ્કાર રહ્યા છે એ સંસ્કારમાંથી ક્યારેય ચલિત ન થઈએ મારા કરતા ખૂબ દિવાળીઓ જોઈ છે ખૂબ મોટું કામ કર્યું છે સમાજને જોયો છે સમાજને ક્યાંક અન્ય દિશામાંથી સાચી દિશામાં લઈ ગયા છો ત્યારે એક એવો સમય કે નરેન્દ્રભાઈ મોદી ત્યાં બેઠા હોય અમિતભાઈ શાહ ત્યાં બેઠા હોય મા ભારતી પરમ વૈભવને શિખરે પહોંચવા માટે તત્પર હોય ભગવાન રામનું દિવ્ય અને ભવ્ય મંદિર આ કોઈ નાની સૂની ઘટનાઓ નથી ઇતિહાસ લખાશે વિદેશમાં કામ કરો છો ઇન્ડિયનની કેટલી બધી ઇજ્જત વધી ગઈ છે એની ઇમેજ કેટલી વધી ગઈ છે એ કોઈ ઈચ્છા શક્તિ વાળું નેતૃત્વ નરેન્દ્રભાઈનું આવ્યું અને આપણા મુખ્યમંત્રી સાહસ નિખાલસ પ્રામાણિક કર્તવ્યનિષ્ઠ અને સેવાનિષ્ઠ છે એ પરિણામો અમે હમણાં જોઈ રહ્યા છે કોંક્રીટ કામ કરવા સાથે ટેવાયેલા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મિત્રો સાથે મળીને આ રાજ્યની પ્રગતિ માટે સમાજની પ્રગતિ માટે આ સમાજ હું એકમાત્ર વાત તમારા ધ્યાને મૂકું ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર સમાજની પ્રગતિ કોઈને પણ લેબોરેટરી અથવા તો કોઈને રિસર્ચ કરવું હોય તો કરી લે સાથે થઈ છે ગુજરાત રાજ્યની વાત કરું છું નથી ભાજપ પહેલા ગયું નથી સમાજ પહેલા એટલે આ સમાજ અને ભારતીય જનતા પાર્ટીનું ઋણાનું બંધ આ જોજો સમજ્યો તો લગભગ લગભગ ગ્રોથ સાથે છે એ વિકાસની બાબત હોય અન્ય માળખાકીય સુવિધાની બાબત હોય કુટુંબની બાબત હોય કે અમારું મોટું ભાજપ પરિવારનું કુટુંબ છે એની બાબત હોય અન્ય સમાજની સાથે સાથે આ સમાજે પણ અમને મદદ કરી છે વિશેષ કરી છે અન્ય સમાજના પણ આશીર્વાદ સતત મળતા રહ્યા છે ત્યારે ચરેવેતી અમે કામ કરતા જઈએ આપ સૌના અમને આશીર્વાદ મળતા રહે અને અહીંયા સન્માન થયું છે ત્યારે આ ધરતી એ પાવન ધરતી એક પવિત્ર સ્થાન આધ્યાત્મ અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે ત્યારે હું પણ નવી ઉર્જા સાથે નવી તાકાત સાથે હું મારા ફિલ્ડમાં શિક્ષણમાં તો કામ કરી કરીશ પણ રાજ્ય માટે કંઈક કરી શકીશ તો સૌથી વધારે આનંદ એ મને છે કારણ કે પહેલો કાર્યક્રમ ભાવનગરની ગાંધીનગર અમદાવાદની બહાર એ ખોડલધામમાં સમાજની વચ્ચે પરિવારમાં આવવાનો અહેસાસ થતો હોય ઘરમાં આવવાનો અહેસાસ થતો હોય એવું દીવ અને ભવ્ય વાતાવરણ એવું દીવ અને ભવ્ય પ્રેમ એવું તમારો વાત્સલ્ય ભાવ એ વાંચી શકાતો હોય છે જોઈ શકાતો હોય છે બાકી અત્યારે કોઈ કોઈ માટે ટાઈમ નથી ભલે ભાવ હોય એ મતમાં પણ અભિવ્યક્ત કરી દો કોઈને કઈને પણ કરી દો પણ પ્રત્યક્ષ હાજર રહેવું એ ખૂબ મોટી બાબત છે ત્યારે આ ભાવ પરિવાર ઘરમાં આવવાનો આનંદ ગાંધીનગર ને અમદાવાદ થી નીકળીને પહેલી વાર આ જાહેર ફંક્શનમાં નવરાત્રીના દિવસે ખોડલધામ નરેશભાઈના અધ્યક્ષસ્થાને હું આવ્યો છું મને આનંદ છે આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું અને જે રીતે ભૂતકાળની અંદર નાની મોટી તકલીફો એ વેઠી છે ત્યારે હું ભરોસો આપું છું કે આપણે ખાધું છે કે આપણે વાપરીશું કોઈને ખાવા નહીં દે એ પ્રમાણે કામ કરીશું એ પ્રમાણના કોઈ લોકો હોય કોઈ પણ કોઈ જ્ઞાતિ જાતિના નહીં એ બધી જ્ઞાતિમાં હોય શકે એમને કહું છું કે હવે અમારું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે માનની કેશુભાઈએ જેની શરૂઆત કરી આજે નથી આપણી વચ્ચે 28 વર્ષ સુધી અમને શાસન આપ્યું છે ત્યારે જનતા જનાર્દનના સપનાઓ એ અસામાજિક તત્વો હોય એ લુખા તત્વો હોય એમને એનું સ્થાન બતાવી રહ્યા છે અને હજી વધારે જોરથી બતાવવા માટેની અમારી સરકારની ભૂપેન્દ્રભાઈની તૈયારી છે અમારા ધ્યાને મૂકજો કોઈ સમાજનો વિરોધ નથી બધા સમાજની અંદર એવા લોકો હોય તો સમાજ સારી રીતે રડે એ પોતાની મહેનતથી આગળ વધે એના માટેની અમારી જવાબદારી છે
અને એના માટે જેને જે માનવું હોય માનવાની પણ અહીંથી છૂટ આપું છું. અમે અમારું કર્તવ્ય અને ફરજ નિભાવવાના છે. ત્યારે આવો સૌ સાથે મળીને એક દિવ્ય અને ભવ્ય ભારતની કલ્પના સાથે નરેન્દ્રભાઈ અથાગ મહેનત કરી રહ્યા છે, ભૂપેન્દ્રભાઈ, અમિતભાઈ, અમારી પાર્ટી બધા મહેનત કરી રહ્યા છે, ત્યારે આપના આશીર્વાદ સદૈવ મારી ઉપર, પાર્ટી ઉપર બનતા રહે. એ જે પ્રેરણા સાથે આ સન્માન માટે, સ્વાગત માટે અલગ અલગ સમિતિઓ હોય, શિક્ષણ વિભાગના લોકો છે, આપ સૌના સૂચનો, આપ સૌના આદેશો એ મારા માટે વ્યાજબી બાબતો હશે, એ ચોક્કસ શિરોમાન્ય રહેશે. પુનઃ એકવાર આ ચાંદી તુલાય તો પ્રતીક છે, અહીંયા પત્રકારો હાજર છે, અહીંથી બહાર સીધું જાતું છે. આ કોઈ અમારો દેખાવો નથી, આ કોઈ અમારા પૈસાની બાબતો દેખાડવાની નથી. આ ભાવ અભિવ્યક્ત કરીએ છીએ અને આ ભાવ એ માના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. આ એક અને સંગઠિત બનવાનું કામ એ કોઈ ના કોઈ માધ્યમથી થતું હોય છે. ત્યારે સૌ મિત્રોનો, ખોડલધામનો, દિનેશભાઈથી માંડી રમેશભાઈથી માંડીને તમામ લોકોનો હું ઋણ સ્વીકાર કરું છું. આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. જય ખોડલ. જેમની ભવ્ય નવરાત્રિના પ્રથમ નોરતે જીતુ વાઘાણી ખોડલધામ પહોંચ્યા હતા, જ્યાં તેમની રજત તુલાઈ કરાઈ. આ સાથે નરેશ પટેલ મારા પરમ આદરણીય છે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું. જીતુ વાઘાણીએ માં ખોડલના દર્શન કર્યા, જ્યાં તેમની રજત તુલા કરાઈ. આ સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ખોડલધામ પહોંચ્યા હતા અને જ્યાં તેઓએ જીતુ વાઘાણીએ માં ખોડલના દર્શન કર્યા.